संक्रेश्वर तालुकाना कुवर गाम खाते शूरवीर भेमासी अने नशासी एवं वचराज दादानो यज्ञ योजायो। गड़साया परिवार द्वारा पहला मां गायनी रक्षा काजे शहीद थयेला तेनी उजवणी सुरापुरा गड़साया परिवार युवक मंडल द्वारा करवामां आवी। પાટણ સંખેશ્વર તાલુકાના કુંવર ગામ ખાતે શ્રી સુરવીર ભેમાસી અને નસાસી એવં વચરાજ દાદાનો યજ્ઞ ન યોજાયો। ગડસાયા પરિવાર દ્વારા 927 વેસ પહેલા માં ગાયની રક્ષા કાજે શહીદ થયેલા તેની ઉજવણી સુરાપુરા ગડસાયા પરિવાર યુવક મંડળ દ્વારા કરવામાં આવી। પાટણ જિલ્લા સંખેશ્વર તાલુકાના વઢિયાર ધરાના રણકાંઠા ધરા ઉપર આવેલ કુંવર ધામે અહોનિશ બિરાજમાન શ્રી સુરવીર ભેમાસી અને નસાસી તેમજ વચરાજ દાદાનો યજ્ઞ અને ભજન અને ભોજન યોજાયો। ચૈત્ર સુદ બીજને રવિવાર 3/4/2022 ના રોજ જેમાં સમસ્ત ગડસાયા પરિવાર દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે કલાકાર સોનલબેન ઠાકોર, ભજનિક જયંતિભાઈ ગડસાયા, ભજનિક રવિન્દ્ર સોલંકી, સાહિત્યકાર ઘનશ્યામ મોરવાડ, સાહિત્યકાર સહિતના કલાકારો દ્વારા સંતવાણી પીરસવામાં આવી હતી। આ પ્રસંગે ગડસાયા પરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પાટણ જિલ્લાના સંખેશ્વર તાલુકા કુંવર ગામે પારિયા પૂજાય છે। વીર વસરાજ પહેલા માં ગૌરી વ્રતના વાહરે ચડેલા શ્રી ભેમાસી અને નશાસી બંને ગામ માતાને બચાવવા જતા ધીંગાણામાં શહીદ થતા તેમના પારિયાની ગડસાયા પરિવાર દ્વારા પૂજા કરવામાં આવે છે અને તેની ઉજવણી કરવામાં આવી છે। વીર વસરાજની સાથીની આજરોજ ભજન ભોજન યજ્ઞ કરી ગડસાયા પરિવાર દ્વારા ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમનું સુરાપુરા યુવક મંડળ ગડસાયા પરિવાર દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું, જેમાં ગડસાયા નવગણભાઈ ભરતભાઈ ગડસાયા, લાઘુજી ઠાકોર, પેદાસપુરા અને સમગ્ર ગડસાયા પરિવાર દ્વારા 927 વેસ પહેલા ગાય માતાને બચાવવા જતા સુરવીર ભેમાસી અને નશાસી બંનેની યાદીમાં પહેલી વખત ઉજવણી કરવામાં આવી ગડસાયા પરિવાર દ્વારા। રિપોર્ટર પ્રહલાદભાઈ ઠાકોર, રાધનપુર, પાટણ। વડસાયા ભાથી ભૈરામભાઈ, ગામ ઉમરાપુર। આજે અમે જે ઉજવણી કરી રહ્યા છે એ 927 વર્ષ પહેલાં જે અમારા વડવાઓ ગાયોને પાછળ ધીંગાણાએ શહીદ થયા હતા વીર વસરાજ દાદાની હંગાથે, એમને જાગૃત કરવા માટે અમે 927 વર્ષ જૂનો ઇતિહાસ આજે જાગૃત કર્યો છે અને આજે એમની તિથિ ઉજવી છે અને અમે હવે આગળ વર્ષો વર્ષ આ તારીખ અને આ તત્ને અમે એમનો આગળ કાર્યક્રમ ચાલુ રાખશું અને આ જગ્યાને પાવન કરી અને અહીં વિકાસ થાય અને લોકોમાં જાગૃતતા થાય કે ના ખરેખર ગાયો વહે શહીદ થઈ ગયેલા આ પરિવારના જે બે વીર પુરુષો હતા એ સન્માનજનક હતા અને એમના માટે અમે અહીં દર વર્ષે આ આયોજન કરશું।